વિદ્યાર્થી મિત્રો, તમારી ચિત્રકલામાં પાના નંબર 25 ખોલો. તો તેમાં જુઓ તો કે અહીં ભાત ચિત્ર આપવામાં આવેલું છે. તો કે આપણે જોઈએ તો કે તમારી પસંદગીના 3-4 આકારોને ઓવરલેપ કરી, ઓવરલેપ એટલે શું, તો કે એક આકારને બીજા આકાર પર દોરવો, એને કહેવાય ઓવરલેપ કરી સુંદર ભાત ચિત્ર તમારી ચિત્ર પોથીમાં દોરો. તેમાં મનપસંદ રંગ પૂરો, રંગ પૂરવા જળ રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમારી ચિત્રકલામાં છે એ ડાબી બાજુએ છે, તમને એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્રમાં તમને તો કે વૃક્ષ, પછી માછલી, પર્વત, વાદળ, સૂર્ય એનો ઉપયોગ કરીને એક સુંદર ભાત ચિત્ર આપવામાં આવેલું છે. તો તમારે એ ભાત ચિત્ર છે અહીં તમને જમણી બાજુ એક ચોરસ બોક્સ આપવામાં આવેલું છે, તેમાં તમારે દોરવાનું છે. તો અહીં તમને છે એ જમણી બાજુ, તો વિદ્યાર્થી મિત્રો અહીં જો નીચે ઉપર ડાબી બાજુ વૃક્ષ, વાદળ, સૂર્ય, પર્વત, પાણી અને માછલીના આકારને ઓવરલેપ કરી સર્જનાત્મક ભાત ચિત્ર બનાવ્યું છે તેનો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્ર જોવો છો તો કે એમાં તમારે તો કે વૃક્ષ, માછલી, વાદળ, સૂર્ય, પર્વત અને પાણીનો ઉપયોગ કરીને એક સુંદર મજાનું ભાત ચિત્ર આપવામાં આવેલું છે, તેનો આપણે અભ્યાસ કરી અને અહીં બાજુમાં આપણે ચિત્ર બનાવવાનું છે. જમણી બાજુ આપેલી કોરી જગ્યામાં 14x18 એટલે કે સેમીનો લંબ ચોરસ દોરી તેમાં વૃક્ષ, વાદળ, સૂર્ય, પર્વત, પાણી અને માછલીના આકારોને ઓવરલેપ કરી ભાત ચિત્ર બનાવો. ભાત ચિત્રમાં તમે મનપસંદ રંગ પૂરી શકો છો. ને રંગ પૂરવા માટે તમારે પેન્સિલ કલર, જળ રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરો. ટેક્ચર આપવા સ્કેચ પેનનો ઉપયોગ કરો, એટલે કે તમારે છે એ બોર્ડર આપવા માટે તમે સ્કેચ પેનનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌપ્રથમ પહેલાં શું દોરીશું, તો કે અહીં જે પાણી આપવામાં આવેલું છે તે અહીં આપણે દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે છે સરખું માપ લઈ અને તમારે છે અહીં પાણી દોરવાનું છે. તો તમારે આવી રીતે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરી તમારે પહેલાં છે એ ચિત્ર ઘાટું કરવાનું નથી, તમારે પહેલાં છે એ આછું ચિત્ર દોરવાનું છે, જેથી તમે સાફ કરો તો એના છે એ, તો કે સાફ કરો ત્યારે છે એ ચાપ પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે પાણી દોરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પાણી દોરાઈ ગયું છે, હવે આપણે માછલી દોરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હળવા હાથે પેન્સિલ ચલાવવાની છે અને માછલીનો આકાર બનાવવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માછલી દોરી, હવે આપણે શું બનાવીશું, તો કે હવે આપણે પર્વત બનાવીશું. તો આપણે છે એ માપપટ્ટીનો ઉપયોગ કરીને આપણે પર્વત બનાવીશું. તો આવી રીતે તમારે પણ પર્વત બનાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપરથી તમારે થોડોક છે એ ગોળમાં શેપ આપવાનો છે. તો આવી રીતે તમારે પર્વત બનાવવાનો છે. પછી તમારે અહીં ચિત્રમાં જે આપેલો છે તમારે રંગથી છે એ આકાર બનાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વૃક્ષ બનાવીશું. તો આવી રીતે તમારે છે એ પહેલાં વૃક્ષનું થડ બનાવવાનું છે. હવે આપણે બનાવીશું વૃક્ષનો ઉપરનો ભાગ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વૃક્ષ દોર્યા, હવે આપણે શું દોરીશું, તો કે વાદળ દોરીશું. આવી રીતે તમારે હળવા હાથે છે એ વાદળનો શેપ આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાદળ અને સૂર્ય દોરાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્રમાં રંગ પૂરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે પહેલાં શું કરીશું, તો કે નીચે પાણીમાં રંગ પૂરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલાં છે એ આપણે પહેલાં બોર્ડર પર ફરતે રંગ પૂરીશું, જેથી આપણે છે જ્યારે વચ્ચે રંગ પૂરીએ ત્યારે કલર બહાર જાય નહીં. તો તમારે પણ આવી રીતે પહેલાં છે એ રંગ પૂરવાનો
છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં છે પાણીનો રંગ પુરાઈ ગયો છે, હવે આપણે છે માછલીમાં રંગ પૂરીશું। તો જો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવી રીતે રંગ પૂરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં માછલીમાં રંગ પૂરાઈ ગયો છે, હવે આપણે છે એ પર્વતનો છે આવો શેપ બનાવીશું, તો કે આકાર બનાવીશું। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં અહીં આપણે છે એ રંગ પૂરીશું। હવે આપણે છે એ માપપટ્ટીની મદદથી છે એ આપણે શેપ આપીશું। તમારે પણ આવી જ રીતે માપપટ્ટીની મદદથી છે એ શેપ આપવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંદર નાનો પર્વતનો શેપ આપીશું, તો આવી રીતે તમારે પણ એમાં રંગ કરવાનો છે। તમારે આ રંગ છે એ માપપટ્ટીના ઉપયોગથી કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પર્વત આ બની ગયો, હવે આપણે વાદળમાં રંગ પૂરીશું। જો વિદ્યાર્થી મિત્રો અહીં છે એ વાદળમાં અને સૂર્યમાં રંગ પૂરાઈ ગયો છે, હવે આપણે વૃક્ષમાં રંગ પૂરીશું। તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વૃક્ષમાં રંગ પૂરાઈ ગયો છે, હવે આપણે છે અહીં જે બાકીની જગ્યા છે એમાં આપણે પિંક કલર પૂરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ચિત્ર પૂરું થાય છે, તો તમારે પણ આવી રીતે ચિત્ર દોરવાનું છે અને તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે।